સ્વામિનારાયણ ભગવાન વડતાલ પધારતા ત્યારે વડતાલની અંદર સ્વામિનારાયણ ભગવાન પોતાના સંતો સાથે નિવાસ કરવાનો, ઉતારો કરવાનો એક જ ઘર પસંદ કરતા, અને એ હતા વાસણ સુથારનું ઘર. વડતાલની અંદર વાસણ સુથાર હતા. સુથાર એટલે સમજ્યા ને, સુથાર કહીએ, ઇંગ્લિશમાં કાર્પેન્ટર કહેવાય સુથારને. એ વડતાલના વાસણ સુથારના ઘેર ભગવાન સ્વામિનારાયણ રોકાતા. ઘણા પટેલોના ઘર હતા, મોટા મોટા આલિશાન ઘર હતા, મોટી મેડીઓ હતી. સ્વામિનારાયણ ભગવાન કોઈનું ઘર પસંદ નતા કરતા, માત્ર ને માત્ર વાસણ સુથારના ઘેર ભગવાન રોકાતા. ઘર નાનું હતું છતાંય ત્યાં રહેતા. એક વખત મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, તમે આવડા મોટા અંબાઈદાસ પટેલ છે, મોહન પટેલ છે, ઘણા પટેલોના ઘર હતા, સુખી પરિવારો છે, વારંવાર તમને આગ્રહ કરે છે કે અમારા ઘરમાં નિવાસ કરો, અમારા ઘરમાં રોકાવ, અમારા ઘરમાં ઉતારો કરો, પણ હે પ્રભુ, તમે આ વાસણ સુથારનું જ ઘર પસંદ કેમ કરો છો? એનું ઘર તો નાનું છે, શું એવું જોયું છે કે તમે એના ઘરમાં કાયમ આવીને નિવાસ કરો છો? ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે, આ વાસણ સુથારના ઘરમાં 40 માણસો છે, અને 40 માણસો એક રસોડે જમે છે, અને એટલી બધી એમની વચ્ચે આત્મીયતા છે, એટલો બધો સંપ છે, એટલે અમને એ ઘરમાં રહેવાનું પસંદ કરીએ છીએ, એટલે અમે આ ઘરમાં રહેવાનું પસંદ કરીએ છીએ. મુક્તો, આપણે પણ આપણા ઘરમાં ભગવાનનો વાસ કરાવી રાખવો હોય તો હું વિનંતી કરું છું, બે હાથ જોડી સંપ રાખતા શીખજો, સંપીને રહેજો. આ બોલવાથી સાંભળવાથી નહીં પતે. સંપ હોય ત્યાં જ સુખ હોય, સંપ હોય ત્યાં જ ભગવાન હોય. જે ઘરમાં પરિવારમાં સંપ નહીં હોય, ભગવાન ચાલ્યા જશે, શાંતિ શાંતિ ચાલી જશે, અને દુઃખના દિવસો રહેશે. મુક્તો, મારે તમને બનેલી 2-3 ઘટનાઓ કહેવી છે. એમાં ભાઈઓ, આપના બાળકોમાં સંસ્કાર આપવાનું કામ આપનું છે, યુવાનો વડીલો આપનું છે. જે પતિ પત્ની વચ્ચે સંપ નહીં હોય, ઝઘડા થતા હશે, બાળકો બધું જુએ છે, બધું જુએ છે, અને બધા સંસ્કારો એમાં પડી રહ્યા છે. અમે કેનેડા હતા, 2012 ની વાત કરું છું. અમે કેનેડા ગયેલા, કેનેડામાં ટોરોન્ટોમાં એક હરિભક્તના ઘેર અમારો 2-3 દિવસનો ઉતારો હતો. હરિભક્ત થોડા દૂર રહેતા હતા, એટલે મંદિરથી દૂર હતા, એ વિસ્તારમાં મંદિર નહોતું, એટલે અમે એક હરિભક્તના ઘેર ઉતારો હતો. હરિભક્તના જે મહિલા સભ્યો હતા એ બીજે બહાર વ્યવસ્થા કરેલી રહેવાની, અમને આખું સંતોને ઘર આપી દીધેલું. સવારે અમારે રોજ 7:30 થી 9 સભા થતી. એક બાળક, બધા એ વિસ્તારના બધા ભાઈઓ સવારમાં 8 દિવસ 3-4 દિવસની રજાઓ લીધેલી, બધા આવી જતા 7:30 વાગે. મુક્તો, એક બાળક રોજ એના પપ્પા સાથે 7:30 વાગે આવી જતો. 7 વર્ષનો બાળક એક દિવસ એમના પાડોશી વહેલા આવતા હતા ગાડી લઈને, એમની સાથે બેસી ગયો અને 7:15 વાગે આવી ગયો. એના પપ્પા પાછળ આવવાના હતા. બાળક આવીને મને એકદમ, હું બેઠેલો, મને હાથ ચાલીને ખેંચી ગયો અંદર, અંદરના રૂમમાં. સ્વામી સ્વામી અંદર આવો ને, એક વાત કહેવી છે. 7 વર્ષનો બાળક અંદર લઈ જઈ, અંદર એક રૂમમાં ખુરશી હતી, મને બેસાડી દીધો. એણે અંદરનો રૂમની સ્ટોપર બંધ કરી દીધી અને ધીમે ધીમે રડવા માંડ્યો. ધ્રુસકે રડવા માંડ્યો પેલો બાળક. રડતો જાય, બોલતો જાય, સ્વામી હમણાં મારા પપ્પા આવી જશે, પહેલાં મારે તમને એક વાત કહેવી છે, એટલે હું તમને લઈ આવ્યો છું. સ્વામી રડતો જાય ને બોલતો જાય, સ્વામી તમે મારી મમ્મી સાથે બોલતા ના હોય સંતો, પણ તમે મારા પપ્પા સાથે તો બોલો છો ને, તમારી સામે આવીને બેસે છે. સ્વામી મારા પપ્પાને તમે કંઈક તો કહો, સ્વામી મારા પપ્પાને તમે કંઈક તો કહો, એમ બોલતો જાય. મેં કીધું, ભાઈ શું કહેવું છે? સ્વામી અમે જ્યારે અણસમજુ હતા, હું ને મારી દીદી, મારી બેન, એ દીદી કહેતો, મારી મોટી બેન છે સ્વામી, મારી દીદીને 10 વર્ષ થયા સ્વામી, મને 7મું વર્ષ ચાલે છે સ્વામી, હવે અમે સમજ ના થયા સ્વામી, મારા પપ્પાને મમ્મીને ઉભારીએ બનતું નથી,
સ્વામી સવારમાં ઉઠે ને ત્યારથી ઝઘડા 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 સ્વામી. મારા પપ્પા કંઈક બોલે તો મમ્મીને ના ગમે, મમ્મી બોલે તો પપ્પાને ના ગમે. સ્વામી આખો દિવસ ઝઘડા જ કરે, સાંજે આવે તો ઝઘડા જ કરે. સ્વામી એમને એટલી ખબર નથી પડતી કે હવે એમને બાળકો અમે મોટા થઈ રહ્યા છીએ, અમારા કેવા સંસ્કાર પડશે. સ્વામી અમારા પપ્પાને કાંઈ ખબર નથી પડતી, મારી મમ્મીને કાંઈ ખબર પડતી નથી. સ્વામી જે ઘરમાં તમે વારંવાર કહો છો, જે ઘરમાં ઝઘડા હોય, જે ઘરમાં કંકાસ હોય, ત્યાં ભગવાન ચાલ્યા જાય. સ્વામી અમારા ઘરમાં ભગવાન નથી હો, સ્વામી અમારા ઘરમાં ભગવાન નથી હો, એમ કરીને પેલો બાળક રડતો જાય ને બોલતો જાય. ભક્તો કોણ કહે છે કે બાળકો અણસમજુ છે? કોણ કહો છો કે બાળકોને કંઈ ખબર નથી પડતી? દે આર મોર વાઇઝ દેન યુ. તમારા કરતાં તમારા બાળકો વધુ ડાયા છે. માફ કરજો કોઈ કડક શબ્દો મારાથી નીકળે તો, પરંતુ એક બાળક અને આ એક બાળકની ફરિયાદ નથી, આવા હજારો બાળકો અમારી પાસે આવતા હોય છે, જે જુએ છે ઘરમાં મા બાપના જીવનને જુએ છે, ઘરના ઝઘડાને જુએ છે, કંકાસને જુએ છે. બાળક સામે તો નજર કરો કે બાળકોમાં કેવા સંસ્કાર પડશે, અને એ ઘરમાં ક્યારેય સુખ શાંતિ નહીં હોય. અને મોટે ભાગે ઝઘડાનું કારણ આપણો અહંકાર હોય છે, દયાભિમાન હોય છે. આવો જ કેનેડામાં મારે પ્રસંગ બન્યો. આજ 2012માં આપણું ટોરોન્ટોમાં ઓન્ટારિયો વિસ્તારમાં, ઓન્ટારિયોમાં ત્યાં આપણું નોર્થ યોર્ક વિસ્તાર છે ને ત્યાં આપણું મંદિર છે. અમારે 3 દિવસની શિબિર ચાલતી હતી અને એમાં એક દિવસ એ વર્ષ હતું અમારું આત્મીય વર્ષ, આખું વર્ષ આત્મીયતા ઉપર વાતો કરતા હતા. અમારે આ જ ટોપિક ઉપર સવાર અને સાંજની 2 સેશનની શિબિર હતી, સવારમાં 9 થી 12 અને સાંજે 3 થી 6. લગભગ 500 હરિભક્તો શિબિરમાં હાજર હતા. એક ભાઈ લગભગ 35-30 વર્ષની ઉંમર હશે, મારી સામે જ આમ ક્રોસમાં બેઠેલા ખુરશી ઉપર હાથમાં નોટપેન લઈને બધાને આવવાનું કહેલું, નોટપેન લઈને બેઠા છે અને રડતા જાય અને પોઈન્ટ્સ નોટ ડાઉન કરતા જાય, આંખમાં આંસુ આંસુ સાથે રડતા જાય અને નોટમાં પોઈન્ટ્સ લખતા જાય. મારી નજર એ બાજુ ગઈ 3 કલાક સુધી, જ્યારથી કથા શરૂ થઈ ત્યારથી રોતા જાય, રડતા જાય અને નોંધતા જાય 12 વાગ્યા સુધી. 12:15 અમારી સભાપતિ, મેં કીધું મને આવશે એટલે પૂછીશ કે ભાઈ તમે રડતા હતા કેમ. પરંતુ જેવી સભાપતિ દર્શનમાં લાઈનમાં આવવાનું કીધું, બપોરે જમવાની સુવાની આરામની રિસેસ હતી 3 કલાકની, એ ભાઈ બહારથી સીધા બારોબાર જતા રહ્યા, બારોબાર નીકળી ગયા. મેં જોયું પણ લાઈનમાં દેખાયા નહીં. 3 વાગે ફરી અમારી શિબિર ચાલુ થઈ, 3 વાગે એક્ઝેક્ટ આવી ગયા. આવીને ફરી પાછો સાંજના ટોપિકમાં આ જ ટોપિક હતો, સાંજે પાછા રડતા જાય અને ફરી પાછા નોંધતા જાય. મેસેજ એક નાનકડી ચિઠ્ઠીમાં એક બાળક જોડે લખીને મોકલી આપ્યું, પેલા બેન ચિઠ્ઠી આપી આવો ને. ચિઠ્ઠીમાં લખ્યું કે સાંજે મને મળીને જવા વિનંતી. પેલું સવારમાં એમને એમ ચાલ્યા ગયા હતા ને, એટલે મેં કીધું સાંજે મળીને જજો, એટલું લખીને મોકલી દીધું. એમણે મને ઈશારો કર્યો કે સ્વાય મળીને જઈશ. સાંજે 6:30-6:30 શિબિર પતી. સવારમાં રડતા હતા, સાંજે રડતા હતા. જ્યારે પસાર થતા હતા મને કહ્યું કે સ્વામી આપ મને પ્રશ્ન જે પૂછવાના છે હું જાણું છું, આપ મને જોતા હતા સવારે ને સાંજે રડતા, કેમ રડતા હતા એવું પૂછવું છે ને. સ્વામી મારે 5 મિનિટ અંદર આવો ને મળવું છે. અંદર આવ્યા, મને એમણે વાત કરી. સ્વામી મારું નામ મુકુંદભાઈ છે, એમણે પોતાનું વૃત્તાંત કહ્યું. સ્વામી મારું નામ મુકુંદભાઈ છે, મારા મોટાભાઈનું નામ નિરંજનભાઈ છે, હું કેનેડામાં સ્થિર થયો છું. સ્વામી મારા મોટાભાઈ અમેરિકામાં શિકાગો શહેરની અંદર ત્યાં સ્ટડી થયેલા છે. સ્વામી આજથી 15 વર્ષ પહેલાં, સ્વામી હું 15 વર્ષનો હતો, મારા ભાઈ મારા કરતાં 5 વર્ષે મોટા. સ્વામી અમે નાના 5-5 વર્ષનો 10 વર્ષના અમે હતા, મારા 2 બહેનો અને અમે 2 ભાઈઓ, એને મૂકીને મારા પિતાશ્રી, હું સૌથી નાનો મારા 2 બહેન ભાઈઓમાં, મારા પિતાશ્રી મારા પપ્પા ધામમાં જતા રહ્યા. અમે વખતે ઇન્ડિયા હતા, નડિયાદ રહેતા હતા. સ્વામી મારી મમ્મીએ અમને મોટા કર્યા, મારા મોટા બહેનના લગ્ન અમેરિકામાં થયા, એમણે આમ ફાઇલ મૂકીને અમને બધાને અહીંયા બોલાવી લીધા, અમે ગ્રીન કાર્ડ ઉપર અમેરિકામાં આવ્યા. સ્વામી એક દિવસ મારા મોટાભાઈએ
હું ભણવામાં નબળો હતો, હું કોલેજ સ્કૂલ જતો નહોતો ટાઈમસર, ભણવામાં હાથરે હાથ જેવો હતો, ડબુ પૈસાના ઢ જેવો. મારા મોટાભાઈ મને વઢ્યા કે ભાઈ ભણી લે ને, તારી ઉંમર છે ભણવાની. થોડુંક મને આકરા શબ્દોમાં ઠપકો આવ્યો, મારો અહંકાર, મારું દેહાભિમાન, મારો અહંકાર. સ્વામી, મને વસમું લાગ્યું, હું ઘર છોડીને નીકળી ગયો તે દિવસે. ઘેર ચિઠ્ઠી લખીને મોકલી નીકળી ગયો કે મારે તમારા કોઈની જરૂર નથી, હું હવે ક્યારેય ઘેર આવીશ નહીં. સ્વામી, હું વટમાં વટમાં નીકળી તો ગયો, મને બહુ શોધ્યો, પત્તો લાગ્યો નહીં. સ્વામી, હું કેનેડામાં આવીને નિવાસ કર્યો. સ્વામી, આજે 15 વર્ષ થઈ ગયા. મારી બહેનના મેરેજ થઈ ગયા, મારા મોટાભાઈના મેરેજ થઈ ગયા, મેં મારી જાતે એ મેરેજ કરી લીધા. સ્વામી, આજે મારે 2 બાળકો છે, મારા મોટાભાઈને ઘેર શું છે મને ખબર નથી. સ્વામી, એક નાનકડી વાતમાં, દેહાભિમાનમાં અટંટ થઈને મેં અશાંતિ સર્જી દીધી. સ્વામી, કુસમ થઈ ગયો અમારી વચ્ચે, તિરાડ પડી ગઈ મોટી જબરજસ્ત, વાતમાં કશું જ નહોતું. અને સ્વામી, અમારી આદશા થઈ. સ્વામી, 15 વર્ષથી અમે 2 સ્વામિનારાયણના સત્સંગી છીએ, મારી બહેન સત્સંગી છે, અમારી હાઈમાં મારી મમ્મી મારા મોટાભાઈના ઘેર. સ્વામી, ધામમાં જતી રહી, એક્સપાયર્ડ થઈ તો મને મને મેસેજ નથી મળ્યો, વાયા વાયા સમાચાર મળ્યા તો હું મોઢે થવા પણ ગયો નહીં. સ્વામી, મારા વટમાં વટમાં મરી ગયો. વાત કરે સ્વામી, આજે તમે સવારે જે સભા કરતા હતા ને સ્વામી, મારા માટે જ બધી વાત આવતી હતી સ્વામી, એટલે મારી આંખમાં આંસુ હતા. સ્વામી, મેં આટલી વાતમાં મેં આવડું મોટું સ્વરૂપ આપી દીધું. સ્વામી, આજે હું, મને એટલું બધું દુઃખ હતું, મને મારું, મને રિયલાઇઝ થતું હતું, મને સેલ્ફ એનાલિસિસ થતું હતું. હું અંદર દુઃખી હતો આજ સુધી, ક્યારે મારું કુટુંબમાં કોઈ નહીં, મારું કોઈ કુટુંબ નહીં, મારી પાસે કોઈ નહીં, મારી પાસે કોઈ નહીં. સ્વામી, એટલે હું દુઃખી થતો હતો. સ્વામી, સવારમાં જે આંસુ હતા એ દુઃખના આંસુ હતા. સ્વામી, મને બહુ જ પસ્તાવો થતો હતો સવારે કે મેં શું ભૂલ કરી નાખી, 15 વર્ષે મારી આંખ ખુલી ગઈ આજે. સ્વામી, હું અહીંથી જ્યારે સભાપતિ ને એટલે હું એટલે ભાગ્યો. સ્વામી, હું હજુ સવારનો જમ્યો નથી. સ્વામી, હું જમવા માટે રોકાયો નથી. બપોરે એક પાર્કિંગમાં જઈને ગાડીમાં બેસી મેં વાયા વાય મારી બહેનનો નંબર લીધો. બહેનને મેં જેસુનેન કર્યા આજે. સ્વામી, બહેનને ફોન કર્યા પછી મેં ભાઈનો નંબર લીધો. મેં મારા મોટાભાઈ નિરંજનભાઈને ફોન જોડ્યો. સ્વામી, આજે રવિવાર હતો, મોટાભાઈ મને મળી ગયા. મેં મોટાભાઈને બહાર જઈને ગાડીમાં બેઠા બેઠા, નિરંજનભાઈ, મોટાભાઈ, હું જય સ્વામિનારાયણ, તમારો નાનો ભાઈ મુકુંદ બોલું છું. મારા ભાઈ કે, મુકુંદ તું ક્યાંથી બોલે છે? હું અત્યારે એટલાન્ટા છું, અરે સોરી, હું ટોરેન્ટો છું, કેનેડા છું. સ્વામી, 1 કલાક સુધી હું રડતો રડતો ભાઈનો પસ્તાવો કરીને માફી માગું છું. મોટાભાઈ મારી માફી માગે છે, ભાઈ મારી ભૂલ થઈ ગઈ. હું કહું, નહીં મોટાભાઈ, મારી ભૂલ છે. અમે 1 કલાક સામે સામે રડ્યા છે. સ્વામી, મેં મારી બહેનોને ફોન કર્યા, મારા ભાઈને ફોન કર્યો, એમના ઘરવાળાને ફોન કર્યો. સ્વામી, મને આજે ખબર પડી મોટાભાઈ ક્યાં છે અને એમને કેટલા બાળકો છે. એમણે મને બધું સમાચાર પૂછ્યા. સ્વામી, આજે હું હળવો ફૂલ જેવો થઈ ગયો. સ્વામી, હળવો ફૂલ જેવો થઈ ગયો. બપોર પછી હું આવીને સભામાં બેઠો, સાંજે જે આંસુ હતા મારી આંખમાં એ હર્ષના આંસુ હતા. સ્વામી, આજે હું એટલો એટલો હળવો થઈ ગયો છું, મારો બધો ભાર ઉતરી ગયો. સ્વામી, મને બધું મળી ગયું એમ લાગે છે કે આજે મારો પરિવાર મને પાછો મળી ગયો. સ્વામી, આજે મારો નવો જન્મ મળી ગયો. સ્વામી, આવતા અઠવાડિયે મારો ભાઈનો પરિવાર ને બહેનોનો પરિવાર અહીં આવવાનો છે, પછીના અઠવાડિયે હું ત્યાં જવાનો છું. સ્વામી, અમારી વચ્ચે આજ પછી બધી જે તિરાડ હતી ને તૂટી ગઈ અને આજે અમારે હંધાઈ ગયું. સ્વામી, બહુ આનંદ છે, બધી કથા મારા ઉપર આવી. મેં કીધું, આજે તમે સુખી. સ્વામી, મારા આજે સુખનો દિવસ છે. આજે સ્વામી, આજના દિવસ જેવો કરો મારો સુખનો દિવસ નહીં હોય. કેમ આવું થયું ખ્યાલ આવશે? મુક્તો, શા માટે આપણે હાથે કરીને દુઃખ ઊભા કરીએ છીએ? શું લઈ જવાનું છે આ દુનિયામાંથી? શું લઈ જવાનું છે? શાના માટે કુસંપ? શા માટે આત્મીયતાની તિરાડો? મને આની સાથે ના બને, નાની સાથે ન બને, નાની સાથે ન બને, ભાઈ શા માટે? મુક્તો, હાથે કરીને દુઃખી શા માટે થઈએ છીએ? પેલા ભાઈ આમ કહે છે કે સ્વામી, આજે મારી આંખ ખુલી ગઈ. હું તમને વિનંતી કરું છું કે આપણે આપણી આંખ ખોલજો. આજે કોઈની સાથે અણબનાવ ના રાખશો, ભાઈ હોય કે પપ્પા હોય કે મમ્મી હોય કે બેન હોય, કોઈની સાથે અણબનાવ ના રાખશો. ન બને કુસમ શાના માટે? શાંતિથી એક પરિવારમાં આપણે 5 સભ્યો શાંતિથી ન રહી શકીએ? આપણા બાળકો માટે તો આપણે સુખ અને શાંતિ કેળવીએ, એમાં એના માટે તો આત્મીયતા રાખીએ. પહેલાં 1 ઘરમાં 2 માણસ હોય, જોજો, અમે ઘણી વખત કહીએ છીએ, આજે સગવડો વધી ગઈ છે, સુવિધાઓ વધી ગઈ છે,
ઘરમાં ટેબલ સેટ હોય, તમે જુઓ તો પેલા સેટ બધા પેલા હીરાના ડાયમંડના સેટ હોય, તમે જો ઢગલાબંધ બધા વાસણના સેટ હોય, બધા સેટ હોય, પણ બે માણા જ અપસેટ હોય, બાકી બધા સેટ હોય. જોજો હવે આ કયા શું સુખ ક્યારે હોય, કેવી રીતે સુખ મળે? અશાંતિ 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 રહેશે. વિનંતી કરું છું કે જેમ એ ભાઈએ માફી માગી મુક્ત, એના માટે બે ચાર વસ્તુ નક્કી કરવી પડશે. જો આપણે આત્મીયતા કરવીને સુખ્યા રહેવું હશે તો એક, આગળ પાછળનું ભૂલી જતા શીખો. આગળ પાછળ જે કંઈ બન્યું હોય એને ભૂલી જાઓ, પ્લીઝ ફરગેટ એવરીથિંગ, ભૂલી જાઓ. તું આમ બોલ્યો તો, હું આમ બોલ્યો તો, ભૂલી જાઓ, તો જ આ વસ્તુ થશે. બીજું, જતું કરી દો, લેટ ગો કરી દો. હશે, કંઈ વાંધો નહીં, હશે, મોટા ભાઈ છે ને, હશે, નાનો છે ને, હશે, પપ્પા છે ને, હશે, દીકરો છે ને, કોઈ પણ જેની સાથે તિરાડ હોય, હશેની ભાવના કરી નાખો. શું લઈ જવાનું જ પહેલાં, લેટ ગો કરતા શીખો, જતું કરતા શીખો. અને જતું કરવામાં જ આનંદ છે, લેવામાં આનંદ નથી. અમદાવાદમાં અમારે આવો જ એક પ્રસંગ બન્યો. આપણા નારાયણપુરા, અમદાવાદમાં નારાયણપુરા વિસ્તારના બે ભાઈઓ વચ્ચે એક પોતાના બાપની મિલકતમાં એટલો બધો ઝઘડો થઈ ગયેલો, 20 વર્ષથી કોર્ટમાં કેસ ચાલી, નાના ભાઈએ મોટા ભાઈ પર કેસ મૂકેલો. હવે પોળનું મકાન હતું, મામુ નાયકની પોળ અમદાવાદમાં છે, એનું મકાન, અને એના 5 લાખના મકાન માટે 20 વર્ષથી ઝઘડો ચાલે. કોર્ટમાં 5-5 લાખના બેને વકીલોના ખર્ચા થઈ ગયેલા, બોલો, 5-5 લાખના વકીલના પાછળ ખર્ચા કરેલા. હવે મકાનની કિંમત કેટલી હતી? 5 લાખ, અને 10 લાખ તો વકીલમાં ખર્ચી ગયેલા. આ વાત એમણે સાંભળી, નાના ભાઈ મારી પાસે આવીને કે સ્વામી આપ રજા આપો, સ્વામી મને આજે બહુ પસ્તાવો થાય છે, સ્વામી મોટા ભાઈ જોડે જઈને કહી દઉં, મારો કેસ પાછો ખેંચી લઉં છું, મારે નથી જોતું મકાન. બહુ રાજી થઈ ગયો, હું તો બાથમાં ગેલીને ભેટી પડ્યો, સાબાશ, ધીસ ઇઝ ધ રિઝલ્ટ. આને કહેવાય રિઝલ્ટ. હું તો આપ સૌની પાસે હું અપેક્ષા રાખીને વાત કરી રહ્યો છું કે આજે તમે પણ કંઈક નક્કી કરીને ઉઠજો કે જેની સાથે તણ બનાવ હોય એની સાથે બનાડતા શીખજો. શું લઈ જવાનું છે આપણે? શા માટે અશાંતિ ઊભી કરીએ છીએ, ખોતરીને દુઃખ ઊભા કરીએ છીએ? પેલા ભાઈ બોલો ત્યાં બપોરના ટાઈમે ગયા, મોટા ભાઈને ઘેર જઈને પગ પકડીને, 20 વર્ષથી બોલવાનો સંબંધ નહોતો, પગ પકડીને રડી કહ્યું, મોટા ભાઈ મારે મકાન જોતો નથી, મારે ભાગ જોતો નથી, હું આજે કોર્ટમાં કેસ પાછો ખેંચી લઉં છું, આ સુધી હું તમારી સાથે બોલ્યો નથી, મને માફ કરજો, મારી અણસમજણ હતી, હું આજે બધું છોડી દઉં છું, મારી જ ભૂલ છે, આપની ભૂલ નથી, મારી ભૂલ છે. મોટા ભાઈ સામે શું જવાબ આપે છે સાંભળજો. આટલું સાંભળી, હંમેશા તમે એક વેંત નમશો તો સામે કોઈક હાથ નમશે. ભાઈ નમતા શીખો, નમે એ જ ભગવાનને ગમે. ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું છે, સ્વામી કે કોઈ નદીમાં પૂર આવ્યું હોય અને બે છેડે નદી વહેતી હોય અને એમાં મોટા અડીખમ મોટા ઝાડ ઊભા હોય ને વચ્ચે આવી જાય ને તો એને ફેંકી દે, એના મૂળિયા હોતા ઉખાડી નાખે, પરંતુ બે છેડે, નદીના બે છેડે પેલી ધ્રો ઉગી હોય, ધ્રો એટલે એમ છે ને લીલું ઘાસ ઉગ્યું હોય, અને એ નદીના પ્રવાહની સાથે આમ નમી જાય છે ને, બોલો એ ઉખડતું નથી, એ આબાદ બચી જાય છે. અને મોટા મોટા તમે જુઓ મોટા ઝાડ હોય ને, આવડા મોટા તરી તરી 40-40 ફૂટના, પણ એ ઉડીને ઉઠાડીને ફેંકી દે, કેમ? નમતા નથી. સત્સંગમાં આવીને આટલું શીખજો. પહેલા મોટા ભાઈને આટલું જ્યાં કહ્યું ને, મોટા ભાઈ કે નહીં મારે ભાગ નથી જોતો, તારું મકાન. ઓલો કે તારું મકાન, ઓલો કે તારું મકાન. મકાન વેચ્યું 20 વર્ષ પછી, અત્યારે મકાન વેચ્યું, 50 લાખ રૂપિયા આવ્યા, 50-50 લાખ રૂપિયા ડાયરેક્ટ મોટા ભાઈએ નાના ભાઈના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા, મારે એક રૂપિયો જોતો નથી. બોલો, હવે જો ઝઘડો ચાલુ રાખ્યો હોત અને કંકાસ ચાલુ રહ્યો હોત તો આજે હજુ કોર્ટના આટા ખાતા હોત? શું તો વિનંતી કરું છું, પ્લીઝ. ચલો, કોઈના કોઈની થાળીમાં કાંકરી આવી, દરેક વખતે હું પ્રશ્ન પૂછી છું, કાંકરી આવી, કાંકરી કે કાંકરો આવ્યો હોય તો આંગળી ઊંચી કરશો? ઓય જ ઘરમાં છો ભાઈ, વાસણ ખખડે પણ વાસણ તૂટવા નહીં દેવાના, વાસણ ખખડે, અને એમાંય એકલી થાળી હોય ને ત્યાં સુધી વાસણ ઓછું ખખડે, પણ અંદર વાડકી આવશે ને એટલે બે થયા ને એટલે વાસણ ખખડશે, વધુ ખખડશે. એમાં એકાદી ચમચી આવે તો વાસણ એથી વધુ ખખડે, એમાં બીજી ચમચી આવે તો વાસણ એથી વધુ ખખડે. સમજી ગયા ને, વાડકી એટલે શું, ચમચી એટલે શું? પેલા એકલા હોય તો બધું કરશો, પ્રશ્ન જ નથી, પણ બે થયા ને એટલે થોડા પ્રશ્નો થવાના, એમાં બાળકોનો જન્મ થયો એટલે વધુ પ્રશ્નો થવાના, પરંતુ હોય વાસણ ખખડે તૂટવા નહીં દેવાના. પ્લીઝ, આજે તમને બધાને કહું છું, ભાઈ તમારી કોઈની પાસે રૂમાલ છે?
हैंडकरचीफ छे कोई ना खिस्सा में, जरा एक फटाफट दौड़ता आई जाओ जो ऊपर, फटाफट दौड़ो जो ऊपर आई जाओ जो, चलो रूमाल पहड़ो करो जो, फटाफट 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 रूमाल पहड़ो करो जो। केटलू वजन हे? 500 ग्राम वजन हे, 500 ग्राम भाई, आम 500 ग्राम वजन हे, 250 ग्राम, 200 ग्राम, 100 ग्राम, अरे 30-40-50 ग्राम हे। चलो फटाफट तमने गाँठो वाड़ता आवड़े छे, वाड़वा माँडो जो, फटाफट फटाफट फटाफट, अरे तमारी हरीफाई वाम गाँठो वाड़वानी छे, बस फटाफट फटाफट खेंचीने वाड़ो। हाँ हजू एकादी वाड़ी दो, चलो हाथ में लो जो, कहीं वजन लाग्यू हैं? शू अंदर कांकरो मूक्यो छे तमे, पत्थर मूक्यो छे? शानी आ वजन शानू आयो? गाँठोनू वजन छे भाई। વ્યજન નહોતું, હા હલકો હતો, પણ ગાંઠ્યો આવીને એટલે વજન આવ્યું। ચલો ગાંઠ્યો ફટાફટ છોડવા માંડો છે, ફટાફટ ફટાફટ ગાંઠ્યો છે, વાર લાગશે પરંતુ છોડવા જશે તો છૂટી જશે, વાર લાગે છે। જો ગાંઠ વાળતા વાર નથી લાગતી, છોડતા વાર લાગે છે, સમજા? છોડતા વાર લાગશે, હા જો, પણ સત્સંગના પ્રતાપે છૂટી જશે ભાઈ। જોજો છોડવા માંડી, જો છોડવા માંડી જ છૂટી જશે। હજુ એક છે, કંઈ વાંધો નહીં, છોડી દો, ધીમે રહી છોડો, છૂટી ગયા। હવે હવે કેટલો રૂમાલ હલકો થઈ ગયો જોવો છે મુક્ત। આપ બધા ભારે રહો છો ને એનું કારણ આ છે, કેટલી ગાંઠ્યો વાળીને બેઠા છો। સાચી વાત છે પેલા, ગાંઠ્યો છોડી નાખો, આ સત્સંગના પ્રતાપે ગાંઠ્યો છૂટશે ભાઈઓ। અને ગાંઠ જેમ જેમ એક એક ગાંઠ્યો છૂટી જાય, મારા ઘરવાળા આવા છે, મારો પતિ આવો છે, મારો ભાઈ આવો છે, મારી મમ્મી આવી છે, મારા પપ્પા આવા છે, આ ગાંઠ્યો વાળી છે આપણે, અને એટલે અંદર અશાંતિ છે, એટલે આપણે ભારે ભારે રહીએ છીએ ભાઈઓ। પરંતુ ગાંઠ્યો છોડજો, આજે આટલું લઈને જજો આમાંથી, જેની જોડે કંઈક પણ ગાંઠ પડી ગઈ હોય છોડજો ભાઈલા, નહીંતર એ ગાંઠ્યો દુઃખી દુઃખી કરી નાખશે। સાચી વાત છે, ચલો કેટલાય એગ્રી છો આની સાથે, કેટલા ગાંઠ કંઈક છોડશો, એકાદી ગાંઠે કોકની જોડે છોડજો આજથી જઈને, તો એ રિઝલ્ટ મળ્યું કહેવાશે ભાઈલા। આ દુઃખનું મોટું કારણ એક, પહેલું દેહાભિમાન, બીજું કુસંભ, ત્રીજું કુસંગ, કુસંગ મોટામાં મોટું ત્રીજું કારણ છે, કુસંગ। કુસંગ દુઃખી કરી નાખે છે માણસને, કુસંગ, કુસંગ શું? મોટામાં મોટો કુસંગ છે આજે મુક્તો, આજની તારીખનો મોટામાં મોટો કુસંગ ઇન્ટરનેટ, મોબાઈલ, ફેસબુક, વોટ્સઅપ, સારું છે એટલું જ ખરાબ છે કુસંગ, મોટામાં મોટો કુસંગ છે। ભલે આપણને કુસંગ લાગતો નથી, દેખાતો નથી, જણાતો નથી, પરંતુ આજનો મોબાઈલ વ્યક્તિ વ્યક્તિને એવા ભરડામાં લઈ લીધેલા છે મુક્તો। હમણાં જ અમે કડી પધારેલા, કડી થોડા સમય પહેલાંની, ગઈ સાલની 6-12 મહિના પહેલાંની વાત છે, મહેસાણા જિલ્લામાં કડી શહેર છે, તાલુકા સેન્ટર છે, કડી અમારી સભા હતી, સવારમાં આપણું મંદિર છે ત્યાં સવારની સભા હતી। એક શિક્ષક ભાઈ બેઠેલા, ટીચર હતા, પોતે હાઈસ્કૂલમાં ટીચર હતા, એમણે મને ઘટના કહી, અંદર આવીને રડ્યા, ખૂબ રડ્યા, રડતા રડતા એક વાત કરી, સ્વામી મને ભગવાન માફ નહીં કરે। મેં કે શું માફ નહીં કરે? મને કે સ્વામી હું મારી દીકરીનો, મારા છોકરાઓનો હું દુશ્મન છું। મેં કે શું તમે આવું કેમ બોલો? દીક બાપ તો બાળકનો હિતે જ છું હોય, અને તમે દુશ્મન કેમ કહો છો? એમણે મને એક બનેલી ઘટના કહી, મને કે સ્વામી મારી દીકરી 10મા ધોરણમાં એના 90% માર્ક્સ હતા, સ્વામી એણે સાયન્સ લીધું, મારે એને ડૉક્ટર કરવાનું સ્વપ્ન હતું કે મારે મારી દીકરીને, સ્વામી મારો દીકરો નથી, મારે 2 દીકરી જ છે, સ્વામી મારી મોટી દીકરીને મારે ડૉક્ટર બનાવી હતી, એવું મારું નાનપણથી સ્વપ્ન હતું, સ્વામી એના 10મામાં 90% આવ્યા, સ્વામી 11મામાં મેં સાયન્સમાં બી ગ્રુપ લેવડાવ્યું, સ્વામી એનો 6 મહિના પહેલાં એનો જન્મદિવસ હતો, બર્થડે હતો, મને એમ થયું કે મારી 2 દીકરીને મારે કંઈક ભેટ આપવી છે, સરપ્રાઈઝ આપવી છે, સ્વામી હું સાંજે ઘેર ગયો ને, હું એક એપલનો ફોન લઈ ગયો, મોબાઈલ એન્ડ્રોઈડ, સ્વામી બોક્સમાં લઈ ગયો, હું બેટા આજે તારો જન્મદિવસ છે, તને યાદ છે ને? તો કે હા પપ્પા, મારે તને એક સરપ્રાઈઝ આપવી છે, એક ભેટ આપવી છે, સ્વામી મેં એને એક ફોન આપ્યો, એ કે પપ્પા મારે નથી જોતો, મારું ભણતર બગાડશે, મને રહેવા દો,
કે ના બેટા, તારી બધી બહેનપણીઓ, તારી બધી ફ્રેન્ડ્સ સ્કૂલમાં ફોન લઈને આવતી હશે ને, કે બધા લાવે છે પણ માર ન જ જોતો. મેં પરાણે એને ફોન આપ્યો, બેટા ફોન લે, બીજી દુકેરીઓ લાવતી હોય ને તું ના લે, તારા જારી જોડે ફોન ના હોય તને અંદર દુઃખ લાગે, લઈ લે. મેં એને પરાણે ફોન આપ્યો, સ્વામી અંદર ફેસબુક મિત્રો થતા ગયા, સ્વામી એક મહિનાથી મારી દીકરી ભાગી ગઈ છે, સ્વામી કોઈ પત્તો નથી. એ ફોનનું પરિણામ સ્વામી, એક કુસંગી છોકરાનો ભાઈબંધનો, સ્વામી અમારો પાડોશીનો છોકરોય નથી, એનોય પત્તો નથી, મારી દીકરીનો પત્તો નથી. સ્વામી છોકરો સાવ સ્વામી સાવ ડલ છોકરો છે, સ્વામી હા ભંગાર છોકરો છે ને, એને બે જણા ભાગી ગયા સ્વામી, કોઈ પત્તો નથી. એનો પપ્પા રડે કાળા આંસુડે, સ્વામી હું મારી દીકરીનો દુશ્મન છું, મને એ વખતે ખબર ન પડી, મેં મારી દીકરીને લાડ લડાવવા માટે મેં આ કર્યું, પરંતુ આ છે પરિણામ. બે દિવસ પહેલાં જ મારી પાસે એક ભાઈ રડતા રડતા આવ્યા, બે દિવસ પહેલાંની વાત છે, આઈ કાન્ટ બિલીવ, મુક તો આ વસ્તુ મના એવી વાત નથી. એ ભાઈની ઉંમર છે 45 વર્ષની. મન કે સ્વામી હું કોને આ વાત કરું, સ્વામી હું નોકરી કરું છું, પોતે એન્જિનિયર છે, 1.5 લાખ રૂપિયાનો પગાર છે, સ્વામી મારી પત્ની ઘરમાં હોમ વાઈફ તરીકે સ્વામી ઘરમાં ઘરનું કામ કરે છે, સ્વામી મારા હાથમાં ગઈકાલે બે દિવસ પહેલા ફોન આવ્યો, એનો ફોન મેં ખાલી હાથમાં લીધો ને મેં જોયું અંદર મેસેજીસ, અંદર કેટલાય મેઇલ. સ્વામી એક 22 વર્ષના છોકરા સાથે મારી પત્નીને જે સંબંધો બંધાઈ ગયા છે, સ્વામી મને એટલો આઘાત લાગ્યો કે હું ઝેર પીને મરી જાઉં. સ્વામી હું તો સત્સંગી છું એટલે ભગવાનની બીક લાગે છે કે મારાથી ન થાય, પણ કાળા આંસુડે રડે, આ બધું શું, શાનું કારણ છે? મુક્તો અમે પેપર ન્યૂઝ પેપર નથી વાંચતા, કારણ કે અમારે જગતના દુનિયાવી વ્યવહારો સાથે બહુ સંબંધ ન રખાય, એ આખી અમારી લાઈન જુદી છે, તમારી લાઈન જુદી છે. અમારા સંતોના જીવનમાં ટીવી ને ન્યૂઝ પેપર ને આ બધું અમારા જીવનમાં ન હોય. અમારે સંતો, અમે ક્યારેય ફોન મોબાઈલ નથી રાખતા. મુક્તો અમારા સંતોને અમારા SMVSમાં રૂલ્સ છે, સંતોને અમને આવા સ્પેશિયલ ચાઇનાના ફોન બનાવ્યા છે, બનાવડાવ્યા છે. નો ઇન્ટરનેટ, નો અધર ફેસિલિટીઝ, નો વોટ્સઅપ, ફક્ત અમારે ઇનકમિંગ અને આઉટગોઈંગ ફોનની જરૂર છે, એટલી જ સુવિધા છે. અમારે સંતોને મોબાઈલ નહીં અડવાનો રૂલ્સ છે. કોઈ સંતોએ, હું ભલે સંસ્થાની આખી સંસ્થાની જવાબદારી સેવકના માથે મહારાજે આપી છે, સેવા આપી છે, પરંતુ નો મોબાઈલ. અમારા કોઈ સંતો પાસે ફોન નથી, કોઈની જોડે મોબાઈલ નથી, નો ઇન્ટરનેટ, કોઈની જોડે કોઈને કેમ કોમ્પ્યુટર ઉપર ડાયરેક્ટ નહીં અડવાનું રૂલ્સ છે અમારો. મુક્તો કારણ કે અમે તો કૂવા છીએ ભાઈઓ, તમે બધા અવાડા છો. અમે જો કૂવા ખાલી થઈ જઈએ, અમારા કૂવામાં કચરા વહી જાય, તમે નહીં માનો, પરંતુ આ ફોનમાં, આ મોબાઈલ તમારા ખિસ્સામાં જે છે, નરી કચરા પેટી છે. વાત સાચી? કેટલા એગ્રી છો આ વાત સાથે? નક્કી આખી દુનિયાનો કચરો એમાં ભર્યો છે. વાત સાચી? હવે એ કચરો અમારી જોડે જો આવી જાય, એ કચરા પેટી જેવા અમે થઈ જઈએ, કૂવા જ ખાલી થઈ જાય, કૂવા જ ગંદા થઈ જાય, તો અવાડા ગંદા નહીં થાય તો બીજું શું થશે? મુક્તો અમે તો હજારો લાખોના એન્જિન છીએ, દબાણનું શું થશે? અને પરિણામ સ્વરૂપે અમે એ લઈને નથી, અમે ન્યૂઝ પેપર વાંચતા નથી, પરંતુ કોઈક અમને આવા કટિંગ કરીને કાપીને આવી કાપલીઓ આપે છે. મારી જોડે અમને 2 દિવસ પહેલાં જ કાપલી આવી છે, હું જરા એક વાંચું છું જરા, કે કુસંગ કેટલો મોટો કુસંગ છે. મુક્તો આપ સૌને હું બંધન નથી કરી શકતો, અમારી જેમ એવું નથી કહી શકતો કે આ મોબાઈલ ના રાખશો, કારણ કે આજના જમાનાની એ જરૂરિયાત છે, કેટલીક સારી વસ્તુ છે, અને એનો જો ગાળીને ફિલ્ટર કરીને એનો ઉપયોગ કરો તો બહુ સારું છે, વિવેકસર ઉપયોગ કરો તો બહુ સારું છે, પરંતુ એ વિવેક અને યુવાની અવસ્થામાં વિવેક રહેવો એ બહુ અઘરું છે. વાંદરાને દારૂ પાય, માંકડું હોય તો ચંચળ હોય ને એને દારૂ પાય, અને એમાં ભૂત વળગે, એની દશા શું થાય પહેલા? આ એના જેવી સ્થિતિ છે ભાઈ. આજના યુવાનો ખતમ થઈ ગયા એનું કારણ આ જ. મુક્તો હું વિનંતી કરું છું, એનો વિવેકસર ઉપયોગ કરજો, છોડી દો એવું નથી કહેતો અમારી જેમ, પરંતુ વિવેકસભર ઉપયોગ કરજો, નહીંતર બહુ મુક્તો કેટલું નુકસાન છે એનું. આ તમને મેં બે ઘટનાઓ કહી, આવી તો ઘર ઘરની ઓળીઓ છે. પોતાની દીકરી ભાગી ગઈ, એનું કારણ શું? મોબાઈલ. આજે પોતાની 44 વર્ષની પત્ની
એક 22 વર્ષના યુવાન સાથે આજે જે એમના સંબંધો બંધાણા, એ ભાઈ કહે છે કે સ્વામી આ ફેસબુકનું પરિણામ છે. આજની ઘર ઘરની આ હોળી છે. સંસાર કેટલાના સંસાર ભાંગી રહ્યા છે, કેટલાયના સાંસારિક સંબંધો તૂટી રહ્યા છે, કેટલા ડિવોર્સ સુધીના સંબંધો પહોંચી જાય છે. એનું મોટું કારણ આ છે. દીકરા દીકરીઓને પ્રેમ જરૂર આપજો, લાડ લડાવજો, પરંતુ આનાથી સાવધાન રખાવજો, એટલી અમારી વિનંતી છે. મુક્તો, એક મારી પાસે મને 2 દિવસ પહેલાં જ એક કટિંગ આવ્યું છે. આની તારીખ છે, દિવ્ય ભાસ્કરનો આ એક કટિંગ છે. આ પેપરની તારીખ છે 1 ઓક્ટોબર 2018, હમણાંની જ રિસેન્ટલી 1 ઓક્ટોબરનું છે. મુક્તો, એમાં લખ્યું છે, વોરેન બફેટ પાસે ફીચર ફોન છે. ફીચર ફોન શું મને ખબર નથી પડતી, પરંતુ સાદો ફોન એવો અર્થ થતો હશે, અંદર વાંચતા એવું લાગે છે. મને એમાં ખબર નથી પડતી, હકીકત છે, પરંતુ સાદો ફોન એવો હશે, ફીચર ફોન. એટલે વોરેન બફેટ પાસે ફીચર ફોન છે. મુકેશ અંબાણી જાહેરમાં મોબાઈલ વાપરતા દેખાયા નથી. ગેટ્સ જોબ્સ કે જેણે આ ફોનની શોધખોળ કરી છે, એ ગેટ્સ જોબ્સે પોતાના બાળકોને સ્માર્ટફોનથી દૂર રાખ્યા છે. મુક્તો, પછી અંદર જે ઘટના લખી છે, હું 1-2 ચાર વાક્યો વાંચું છું, જરા ધ્યાનથી સાંભળજો. વોરેન બફેટની કંપની જે જેટ વિમાનનો માલિક વોરેન બફેટ, જે દુનિયાનો મહાન એક સમૃદ્ધ વ્યક્તિ ગણાય છે, વોરેન બફેટની કંપની બર્કશાયર હેથવે એપલની 5મી સૌથી મોટી શેર હોલ્ડિંગ કંપની છે. પરંતુ બફેટ પોતે આવો એન્ડ્રોઈડ કે આવો કોઈ એપલનો ફોન રાખતા નથી, એ માત્ર સાદો ફીચર ફોન જ વાપરે છે. એપલના સીઈઓ ટીમ કુક તેમને દર વર્ષે આઈફોન લેવાનો આગ્રહ કરે છે, પરંતુ બફેટ તેને ફગાવી દે છે. બફેટે પોતાના જીવનમાં 1 વખત પણ ઈમેલનો ઉપયોગ કર્યો નથી, પોતે લેપટોપ રાખતા નથી કે કોઈ કોમ્પ્યુટર યુઝ કરતા એમને આવડતું નથી, અને છતાંય કરોડોના વ્યવહારો કરે છે, કરોડોના ધંધા કરે છે. એવું જ બીજી વાત લખી છે, સ્ટીવ જોબ્સ 2010માં એમણે આઈપેડ લોન્ચ કરતી વખતે 1.5 કલાક સુધી તેના ફાયદા ગણાવ્યા હતા, પણ તેણે પોતાના બાળકોને એનાથી દૂર રાખ્યા. જોબ્સે પોતાના ઘરમાં ટેકનોલોજીના ઉપયોગની મર્યાદા નક્કી કરી રાખી હતી. તેમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે વ્યક્તિ સ્માર્ટફોનથી ટેવાય અને સમાજથી, વિદ્યાર્થી હોય તો શિક્ષણથી અને સંસ્કારથી દૂર ફેંકાઈ જતી હોય છે. આ વાત સાચી છે? કેટલાય એગ્રી છો આની સાથે? આ વાત સાથે કેટલાય એગ્રી છો? મુક્તો, આ બહુ મોટો કુસંગ છે. પ્લીઝ એનો, અને કેટલા શિક્ષણ વિદ્યાર્થીઓનું કેટલું શિક્ષણ બગડે છે એનાથી, કેટલે આજના 8 વર્ષના 10 વર્ષના બાળકો ફોન રાખતા થઈ ગયા હોય છે. મુક્તો, જરા એનાથી દૂર રહેજો. એવી દીકરા દીકરીઓ, યુવાનો, યુવતીઓ અને અહીં બેઠેલા સર્વેને 2 હાથ જોડીને વિનંતી કરું છું. એનો બહુ જ મર્યાદિત, બહુ મોટો કુસંગ છે. મુક્તો, તમારા બાળકો તમે નહીં જાણતા હોય, તમારા બાળકો તમે સૂઈ જાઓ ને, બોલો એનો કેટલો દુરુપયોગ કરતા હોય છે તમારા ફોનનો, તમને ખબર નહીં હોય, તપાસજો કોક દિવસ. અને એના લીધે એમનામાં કેટલો નાની ઉંમરથી કેટલો કચરો ભરી જાય છે, બહુ મોટો કુસંગ છે. આ કુસંગથી થોડા છેટા રહેજો. મોટામાં મોટું દુઃખી થવાનો 4થો ઉપાય, વ્યસન. આજે સવારે જ મારી સાથે એક ભાઈ ગાડી ચલાવતા હતા, મેં એમને કહ્યું કે રબારી છે ને, ભરવાડ છે ને, આખી જિંદગી ઢોરા ચારે છે, ઢોરાની સાથે રહે છે, ઢોરાની સાથે સૂવે છે, પરંતુ કોઈ દિવસ એને વિચાર સરખો પણ આવે છે કે લાઈને હું ઘાસ ચાખું તો ખરો, એવો વિચારે આવે છે, ચાખવાનો વિચાર આવે છે. કારણ કે એને એટલી ખબર છે કે આ ઢોરા છે અને હું માણસ છું, એટલી ખબર છે. એનો ખોરાક જુદો છે, મારો ખોરાક જુદો છે. ભાઈઓ, એ વ્યસનો આપણા જીવનને કેટલું બરબાદ કરે છે. કંપનીઓ લખી લખીને, છાપી છાપીને આપે છે કે આનાથી કેન્સર થશે. ઉપર પેલા ગુટકાનું પડીકું હોય ને, પેકેટ હોય, એની ઉપર લખેલું છાપેલું હોય છે. એટલે કંઈક તો આપણી આંખ ઉઘાડો. અને કેટલાને તમે જોયા છે? અમે હમણાં અમેરિકામાં ગયા હતા, બોસ્ટન શહેર છે, એમાં એક સત્સંગી હતા અને આપણા
મહેસાણા જિલ્લાના કલોલ તાલુકાના વતની હતા. એમની ઉંમર હતી 30 વર્ષની. એમના ઘેર હું ગયો, એમના પુત્ર મને કાનમાં આવીને કહી ગયો, 5 વર્ષનો બાળક મને કહી ગયો, મને કે સ્વામી મારા પપ્પાને તમાકુ બહુ ખાય છે, જરા છોડાવજો ને, એમ કહીને કાનમાં આવીને કહી ગયો. સાંભળજો, હવે મારી નજર પડી ફોટો, એમના એ રૂમમાં અમે બેઠા હતા ત્યાં સામે દિવાલ ઉપર એક ફોટો લગાવેલો હતો અને એની ઉપર હાર પહેરાયેલો હતો. એટલે મેં તરત એમને, એ કોણ છે? મને કે સ્વામી મારા પપ્પાનો ફોટો છે. હાર પહેરાયો એટલે આપણે સમજી જઈએ, શું સમજી જવાનું પહેલાં? કે એમના પપ્પા હાજર નથી. હાજર નથી મીન્સ આ લોકમાં નથી, વાત સાચી છે? એટલે મેં જાણીને પૂછ્યું, પપ્પાને કેમ હાર પહેરાયો? છે સ્વામી, હું 5 વર્ષનો હતો અને પપ્પા દેવ થઈ ગયા છે, એટલે ભગવાનના ઘેર જતા રહ્યા છે. કેમ, શું થયું હતું? મને કે સ્વામી કેન્સર થયું હતું, બહુ રીબાયા પપ્પા. સ્વામી મને યાદ નથી પણ મારી મમ્મી વાત કરતાં કરતાં રડી પડે છે. હું 5 વર્ષનો હતો અને પપ્પા એક્સપાયર થઈ ગયા છે. મેં કેમ? સ્વામી એમને તમાકુનું વ્યસન હતું. મેં કીધું, તમારે પણ આ જ રીતે તમારા બાળકને નિરાધાર કરી દેવો છે? તમે નિરાધાર થઈ ગયા 5 વર્ષની ઉંમરે, બાપ વગરના થઈ ગયા. તમારો દીકરો 5 જ વર્ષનો છે, તમે આવું જ ઈચ્છો છો? તમારા ઘરમાં બનેલી ઘટના છે, કંઈક તો આંખ ઉગાડો. તો શા માટે વ્યસનની બદીમાં આપણે જ ઊભા કર્યા છે? પૈસો છે એટલે એનો અર્થ એવો નહીં કે પૈસાને વાપરો ફેલ ફતુરમાં. આ ફેલ ફતુર છે, રોટલા વગર ન ચાલે, ખાધા પીધા વગર, પાણી વગર ન ચાલે, કીધું વગર ન ચાલે. ખાઓ પીવો આનંદ કરો, પરંતુ આ તો એક ઊભું કરેલું લફરું છે, આપણે લફરું છે, છોડી દો. અને તમારા કરતા, તમારા શરીરની ચિંતા કરતા, પ્લીઝ હું તો તમને એમ કહું છું, તમે તમારા બાળકોના હિતેચ્છુ છો કે તમે દુશ્મન છો? કેટલા કહો છો કે તમે હિતેચ્છુ છો? ચલો આંગળી ઊંચી કરો. જેટલા તમારા બાળકોના હિતેચ્છુ હોય એટલા આંગળી ઊંચી કરો. બાળકોનો હિત ઈચ્છતા હોય એટલા. જો મુક્તો તમે હિત ઈચ્છતા હોય તો તમે વ્યસન છોડો, નહીં તો તમારા બાળકો તમારું જોઈને શીખશે. નહીં કહેવું પડે, અને કદાચ એ શીખશે અને કરશે વ્યસનો. તમે જો હંમેશા બાળકો, સમય બદલાતો જાય છે, તમારા કરતા બાળકો હવાયા થશે, એમાં વ્યસનોમાં હવાયા થશે. એ દિવસે તમે તમારું જીભ સિવાય ગઈ હશે, નહીં કહી શકો બેટા તું આ બંધ કર, નહીં કહી શકો. સામે જવાબ આપશે, પપ્પા તમે કેમ કરો છો? શું જવાબ આપશો તમે? તમારા બાળકોના હિત માટે પણ પ્લીઝ. અને હું આજે ભગવાનને પ્રાર્થના કરું છું, પ્રગટ ભગવાન બિરાજે છે, આ મૂર્તિ નથી, ફોટો નથી, સ્વયં ભગવાન પોતે છે. હું એમને પ્રાર્થના કરું છું, હે મહારાજ, આજે કોઈને ભલે કદાચ વર્ષોનું બંધારણ હોય, છૂટે એવું ન હોય, ઘણા એને છોડવું હોય પણ છોડી ન શકતા હોય, હું તમારા વતી ભગવાનને પ્રાર્થના કરું છું. મને મારી પ્રાર્થના ઉપર વિશ્વાસ છે, અમારી આજ સુધીની તમામ પ્રાર્થનાઓ ભગવાને સાંભળી છે, આજે પણ સાંભળશે, મને વિશ્વાસ છે. આજે સંકલ્પ કરજો, આ શુભ ઘડી છે, શુભ સમય છે. આજે અમે સામે ચાલીને તમારો હાથ ઝાલી અને તમે કાદવમાં ખૂંચાયા છો, અમારે બહાર કાઢવા માટે અમે આવ્યા છીએ. અમારે તમારી સાથે કોઈ સ્વાર્થ નથી, પરંતુ અમારે તમારા હૈયામાં ભગવાન પધરાવવા છે, એ સ્વાર્થ છે. અને જ્યાં ગંદકી હશે ત્યાં ભગવાન નહીં બિરાજમાન થઈ શકે. મુક્તો એટલે વિનંતી કરું છું, આજે સંકલ્પ કરજો, તમારામાં કોઈ પણ બધી હોય, કોઈ પણ વ્યસન હોય, આજે સંકલ્પ કરજો, અહીંથી જતી વખતે ભગવાનને તમતાર ભગવાનની આગળ મૂકી દેજો. પ્રાર્થના કરું છું, હે મહારાજ, અત્યારના જમાનામાં લોન વગર કશું થતું નથી. મોટી મોટી ફેક્ટરીઓ ચાલતી હોય છે, ટાટાને બિરલા જેવા લોન લેતા હોય છે, લે છે ને ભાઈલા, એ લોન લઈને ધંધો કરતા હોય છે. એટલે આ 20% ઘરના કાઢો જ બંગલા થઈ જાય, 80% સરકારની બેંકની લોન મળે બંગલો થઈ જાય, 20-25% ઘરના કાઢો તો 75% લોન થાય, મોટી મોટી સિરામિક ફેક્ટરીઓ થઈ જાય છે, થાય છે ને ભાઈલા, સરકારની લોન મળે છે. એટલે હું લોન નહીં સબસિડી આપવા માટે બેઠો છું. ભગવાનને પ્રાર્થના કરું, ભગવાન લોન નહીં સબસિડી આપજો. તમે દ્રઢ સંકલ્પ કરો, એટલી મૂડી કાઢો કે મારે આજે છોડવું છે, દ્રઢ સંકલ્પ કરો. ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ, હે મહારાજ, તમે સબસિડી આપજો અને તમે એને છૂટે આ મુક્તિ આપજો, આ વ્યસનમાંથી મુક્તિ આપજો. સંકલ્પ કરજો આજે, અભી નહીં તો કભી નહીં. મુક્તો આજે નહીં છૂટે ને તો કદી નહીં છૂટે, અને આજે છૂટી જશે, તમારા બળથી નહીં, ભગવાનના બળથી છૂટી જશે. સંકલ્પ કરજો પહેલાં આજે, પણ આ વ્યસન ના જોઈએ. આજે મેં કેટલા ઘેર પધરામણી ગયા, સવારમાં અમારી 15-1 પધરામણી આ દિવસ દરમિયાન હતી. મુક્તો જ્યાં જોઉં ત્યાં કેટલા વ્યસનો, કેટલા વ્યસનો. પ્લીઝ વિનંતી કરું છું, છોડજો. વ્યસન બહુ દુઃખદાયી છે, શરીરને દુઃખ છે, આપણા સંસ્કારોનું દુઃખ છે, અને પાછળની પેઢી દુઃખી થશે. શા માટે એવું વિચારો છો? છોડી દેજો. આ દુઃખી થવાના મોટા મોટા 4 કારણો કીધા. કયા? પહેલું દેહાભિમાન, અહંકાર. બીજું કુસંપ,
त्रीजो उसंग, चौथो व्यसन। चलो केटलाना आ चार में एकमय कांकरी आई हुए, बेमा आई हुए, तेमें आई हुए, चार में आए। चलो केटलानी थाळी में कांकरी आई, जरा आंगळी ऊंची करजो, काढजो, अत्यारे ज काढजो, प्लीज विनंती करो छो। हवे सुखी थवाना मारे चार उपाय कहवा छे, सुखी थवाना चार उपाय। पहेलो छे मुक्त संतोषी थजो, संतोषी थजो, संतोष थी ज सुख आवशे, नहींतर गमे एटलू हशे तो तमे दुखी ज रहेवाना। संतोषी थजो, नहींतर जोजो हाय हुए हाय हुए, एक फेक्टरी थी बीजी बीजी थी थी। अले आ स्वामी नी वातों में सरस एक बात आवे छे, स्वामी कीधुं तमारी जोड़े 10,000 हुए, 10,000 माथी लाख थया, लाख माथी 10 लाख थया, 10 माथी करोड़ थया, करोड़ माथी 100 करोड़ थया, पण चार रोटली चमता हुए जे दिवसे तो चार ने 40 थी जाए भेला, चार रोटली थी वधु खवातुं नथी, अने जेम जेम पैसा वधे एम रोटली खवाती नथी, पछी खाखरा चालू थाय छे ने कां तो कोरी खवाय। સાચી વાત છે ભાઈલા, તો શું કરવાને જોડે આવતું નથી તો શાના માટે મથો છો, શાના માટે મથો છો? એક ભાઈ જુવાનીઓ, ખેડૂતનો દીકરો, બપોરથી હવારથી હળ લઈને ગયેલો ખેતરમાં, 12 વાગ્યા સુધી બિચારો, 6 વાગ્યા નીકળેલો, 12 વાગ્યા સુધી હળ ચલવી અને નિરાંતે ઘેર આવીને 2 રોટલા ખાઈ અને એક સરસ ઘરના આંગણામાં લીમડાનું વૃક્ષ હતું, લીમડાની જે ટાઢા છે એ હૂતો છે, સમજ્યા, લાંબો થઈને હૂતો છે ખાટલા ઉપર, સરસ ઠંડક ઠંડો પવન આવે છે, શેઠ નીકળ્યા ગાડી લઈને, એક શેઠ નીકળ્યા અને શેઠે જોયું કે મારા ભાઈબંધનો છોકરો છે અને આવો જુવાનીઓ, અત્યારે જુવાની ઉંમર હોવાની છે, શેઠે નીચે ઉતરી અને પેલાને હળદો લઈને ઊભો કર્યો, હે ઊભો થા, ઊભો થા, હોઈ રહ્યો છો, શરમ નથી આવતી, આવી જીવવાની તરીવરની ઉંમરે? પેલો કે શેઠ આવો આવો બે આવો, કાકા શું કરવાનું મારે? અરે ઊભો થઈને જા ખેતી કર, મહેનત કર. અરે કાકા હવારનો ગયો તો અત્યાર સુધી મહેનત કરીને જ આવ્યો છે. અરે વધુ મહેનત કર. તો કે એનું ફળ શું, એનું પરિણામ શું મળે? અરે શું પરિણામ શું મળે, તારે કેટલી જમીન છે? તો કે 40 વીઘા. અરે 40 વીઘા ચાલતું હશે આ જમાનામાં? 100 વીઘા જમીન થાય, 80 વીઘા જમીન થાય. તો કે પછી? અરે પછી શું, પછી આ તો અત્યારે હળ લઈને ચાલે છે, પછી ટ્રેક્ટરની ખેતી થાય, પછી? અરે પછી શું, મોટો બાજા, તારું મકાન તોડીને નવું મકાન કરવાનું, મોટો આલિશાન બંગલો થાય, પછી? અરે બંગલે બંગલે એસી મૂકવાના, પછી? અરે પછી નિરાંતે હોવાનું કે? ઓય 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 ઓય, જે આટલું બધું કરીને કરવાનું હતું એ તો હું કરતો જ તો, હમણે નિરાંતે તો હું તો, આટલું બધું કર્યા પછી જે કરવાનું છે એ તો હું કરતો હતો, શું કરો મને હેરા ઉઠાડ્યો બાપા? મુક તો આ વાત સાચી છે ખોટી? આટલું કરીને એમાં એક પાસું ઊંધું વળી ગયું તો, એક પાસું ઊંધું પડી ગયું તો, અને નથી પડતા પાસા ઊંધા, બધું ઓલું કહે છે ને કે બધું લૂણીનું ધરો બધું લઈ જાય, બધું લઈ જાય, આગળ પાછળનું બધું સાફ થઈ જાય, એના કરતાં સંતોષી જીવન જીવતા શીખો. અને જો સંતોષ નહીં હોય તો મુક્તો આજનો જમાનો છે અને એમાં આજના યુવાનો છે, બધાને રાતોરાત કરોડપતિ થવું છે, એના માટે શોર્ટકટ્સ અપનાવાશે, શોર્ટકટ્સ, શોર્ટકટ્સ એટલે સમજ્યા પેલા, ટૂંકા રસ્તા શોધવામાં આવે, પછી અધર્મથી, અનીતિથી, કોઈ પણ રીતે, બસ હાઉ ટુ મેક મની, પૈસા કેવી રીતે બનાવવા, એની પાછળ માણસ ગાંડો થઈ ગયો છે, અને એની પાછળ પછી લાંચ, રૂશ્વત, દગા, કપટ, પ્રપંચ, કોઈ પણ રીતે કોઈને છેતરીને, બાટલામાં ઉતારીને, કોઈ પણ રીતે પછી પૈસો કમાવો, અને એનું પરિણામ શું આવે ખબર છે? મુક્તો ધ્યાન રાખજો, બેઠેલા બધાને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું, કોઈ દિવસ અધર્મનો પૈસો, અનીતિનો પૈસો, લાંચ રૂશ્વતનો પૈસો, ખોટી રીતે ભેગો કરેલો પૈસો તમારા ઘરમાં પ્રવેશવા ન દેતા, નહીંતર રોઈ હસી હસીને લેવાનો છે અને રોઈ રોઈને ભોગવવો પડે છે. મેં એક નહીં હજારો જોયા છે, કાં તો પ્રજા નાલાયક પાકે, કાં તો વ્યસનોમાં પૈસા જાય, કાં તો દવાખાનામાં જાય, કાં તો વકીલોમાં જાય, કોઈ પણ રીતે એ પૈસો અન્ય અધર્મના માર્ગે જશે, એ અધર્મનો પૈસો અધર્મના માર્ગે જ જશે. નાના હતા ત્યારે અમારે ભણવામાં એક પાઠ આવતો, ગુજરાતી ભાષામાં ઘણાને આવતો હશે, દૂધનું દૂધમાં અને પાણીનું પાણીમાં, આવો પાઠ આવતો, કેટલાને આવતો, આંગળી ઊંચી કરો જોઈએ. હું તમને આખી એની હિસ્ટ્રી કહું કે યાદ કરાવું, કદાચ કંઈક ભૂલ પડે તો મને જેવો તેવો જ યાદ છે, કે પેલી રબારણ બાઈઓ હતી ને, દૂધનો વેપાર કરતી, સામે કાંઠે, નદીના સામે કાંઠે દૂધ વેચવા જતી, જ્યારે દૂધ વેચવા જાય ને પેલા બોઘૈણાની અંદર પાણી રેડતી જાય,
અને જ્યારે એક વખત દૂધના પૈસા લઈને પાછી વળી છે અને નીચે પાણી પીવા માટે જ્યાં જાય છે ત્યાં ખિસ્સામાંથી પૈસા અંદર પડી ગયા, કેટલાક પૈસા અંદર પડી ગયા, પાણીમાં પડી ગયા. શોધવાનો પ્રયત્ન કર્યો પણ પ્રવાહમાં વહી ગયા, મળ્યા નહીં. રડવા બેઠી પેલી બાઈ, ત્યારે પેલી એની સહસાથી એક કલીગ કહે છે કે બેન રડીશ નહીં, દૂધના દૂધમાં રહ્યા, પાણીના પાણીમાં જતા રહ્યા. જ્યાં જેટલા દૂધના હતા ને એટલા તારા ખિસ્સામાં રહ્યા, બાકીના બધા જતા રહ્યા, પાણીના પાણીમાં જ જાય. મુક્ત ધ્યાન રાખજો, હકીકત છે, હકીકત છે, હકીકત છે. તમને દુઃખી દુઃખી કરી નાખશે. સુખી થવું હોય તો કોઈ દિવસ સંતોષી જીવન જીવશો તો આવું બધું નહીં કરવું પડે. મુક્ત શું કેટલું અને એનું પરિણામ શું છે? મુક્તો આજે એ પૈસા 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 એને લઈને ન ઘરમાં સમય આપી શકો, ન પત્નીને સમય આપી શકો, ન બાળકોને સમય આપી શકો. એની તમે સંપત્તિની ચિંતા કરો છો પણ તમારા સંતતિની ચિંતા નથી કરતા. પૈસા કોના માટે કમાવશો? તમને હું પ્રશ્ન પૂછું, તમે કોના માટે પૈસા કમાવો છો? એટલે તમારા બાળકોને માટે કમાવો છો અને બાળકો પર તો ધ્યાન આપતા નથી તમે. હે, હવે આ પૈસાને કરવાનું શું? સંતતિ તમારી, બાળકો ખોઈ જશે, તમારા હાથમાંથી જતા રહેશે, એની ચિંતા કરો. અને એ અધર્મનો, અને પછી અધર્મનો પૈસો ઘરમાં આવશે, દુઃખી કરશે. મુક્તો એ ટેમ્પરરી દૂધનો ઉભરો છે, એ દૂધનો ઉભરો છે, સુખી નહીં થવા દે. અમે જોયું છે કે પૈસો એમ જ જશે. અને હું તો બે હાથ જોડીને એથી આગળ એક વાત કરું છું કે ભાઈઓ, અધર્મનો પૈસો, અનીતિનો પૈસો તમારા ઘરમાં તો ન લાવશો, દુઃખી જ કરશે, 1000% દુઃખી કરશે. આજે સુખી છો, કાલે દુઃખી જ છે, એની પાછળનું પરિણામ દુઃખ છે. પરંતુ હું બે હાથ જોડીને વિનંતી કરું છું, એવો પૈસો તમારો, અધર્મનો પૈસો, અનીતિનો પૈસો તમારા ઘરમાં આવતો હોય તો એનું દાન આ SMVSમાં કોઈ દિવસ ના કરશો, એવી હું બે હાથ જોડીને વિનંતી કરું છું. મુક્તો નહીતર એ પૈસો તમને દુઃખી કરશે, તમને ખાલી કરી નાખશે. એ પૈસો અમારા ખાવામાં આવશે તો અમારા સાધુઓની સાધુતા નાશ કરી નાખશે, હકીકત છે. મુક્તો આજે અમે જે સમૃદ્ધ છીએ, સમૃદ્ધ એટલે ઊંધું ના લેતા હો, અમે ભગવાનના સંબંધથી સમૃદ્ધ છીએ, પૈસાથી સમૃદ્ધ નથી કહેતો. એની સમૃદ્ધિ કોઈ વિસાતમાં નથી અમારે, સમજ્યા? મુક્તો અમે એવા સાધુ નથી. હું ભર સભામાં કહી રહ્યો છું, ખુલ્લે આમ કહી રહ્યો છું કે વર મરો, વરની મા મરો, વરનો બાપ મરો, પણ અમારું તરભાણું ભરો. તમારે જે રીતે કમાવો એમ કમાઓ, રૂપિયા ભેગા કરો ને અમને મંદિરોમાં ડોનેશન કરો, અમે એ માયલા સાધુ નથી. હું તમને ખુલ્લે આમ કહું છું કે એવો પૈસો તમને પણ દુઃખી કરશે, અને એવા પૈસાનું દાન જો અમારા ત્યાં કરશો તો અમને પાયમાલ કરી નાખશે, અમારા સાધુઓની સાધુતા ખતમ થઈ જશે. મુક્તો અમે લુખ્ખા થઈ જઈશું, અમે બોદા થઈ જઈશું, અમે પોલા થઈ જઈશું. અહીં ના કરતા, તમે તાર જ્યાં કરવું એ ત્યાં કરજો. સંતોને કહું છું કે સંતો તમને ખબર પડે કે આવો પૈસાનું દાન છે, ના લેશો. મુક્તો અધર્મનો પૈસો અધર્મના માર્ગે કરે, અધર્મ જ કરાવે. અમારા રસ્તા ફંટાઈ જાય ભાઈઓ, તમારો ફંટાઈ જાય તો ચાલે, અમારો ના ચાલે. અમે એન્જિન છીએ, એન્જિન છીએ, અમે હજારો લાખોના એન્જિન છીએ, તમે અમારા ડબ્બા છો પાછળના. એન્જિન જેનું બોદું હોય કે ભંગાર થઈ ગયું હોય એ ડબ્બાની શું દશા થાય? અને એન્જિન મજબૂત હોય અને ડબ્બા ગમે એટલા ખખડી ગયેલા હોય પણ એવા મજબૂત એન્જિન સાથે જો કનેક્ટ થઈ જાય ને તો મુક્તો ઘણ ધમ ધમાઈને જ્યાં એન્જિન જાય ત્યાં ડબ્બાને પહોંચાડી દે. પહોંચાડી દે કે ના પહોંચાડી દે પહેલાં? માટે તમે પણ સાવચેત રહેજો અને અમને પણ સાવચેત રહેવા દેજો. આ વાત અમે ખુલ્લેઆમ એટલે કહી શકીએ છીએ કારણ કે અમારે તમારા પૈસાની લાલચ નથી. વડતાલ પ્રકરણનું 16મું વચનામૃત ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, જગતની કોરે જો મોટો હોય એ જો રાજી થાય તો શું આપે? ગામ ગ્રાસ આપે, દ્રવ્ય આપે, સંપત્તિના ઢગલા કરે. પરંતુ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, અમારા હૈયામાં એની કોઈ લાલચ નથી. આ શ્રીજી મહારાજ બોલ્યા છે. અમે એ સ્વામિનારાયણના સાધુ છીએ, અમે એ સ્વામિનારાયણના એની ચુંદડી પહેરીને બેઠેલા છીએ. મુક્તો મહેરબાની કરીને આવો પૈસો, આવી સંપત્તિ ઘરમાં ના આવવા દેશો, નહીં તો તમારા બાળકોને સત્યાનાશ વાળી નાખશે. સમજ્યા? આ મારી ભલે આ કડવી દવા છે, આ થોડું તમને બધાને ગમે એવી વાત નથી, આખા સમયના પ્રવાહની વિરુદ્ધની વાત છે, આખો પ્રવાહ જુદો છે. હું સમજુ છું આ વાત તમને ગમે એવી નથી, પરંતુ સત્ય વાત. સંત નહીં કહેતો બીજું કોણ કહેશે? હા, રાજી રહેજો, પરંતુ આ અમલ કરજો. મુક્તો
બીજો મુદ્દો, સુખી થવાનો બીજો ઉપાય, સુખી થવાનો ઉપાય, પહેલો સંતોષી જીવન જીવજો. બીજો મુક્તો, ઘરમાં જો સંતોષ રાખશો ને તો તમે તમારા બાળકોને સમય આપી શકશો, ઘરમાં સમય આપી શકશો. સમય આપજો, ટાઈમ આપજો. તમારા બાળકોને તમારા સમયની જરૂર છે, તમારા ટાઈમની જરૂર છે, એમને તમારા પૈસાની ને તમારી સગવડો આપેલી સગવડોની જરૂર નથી. અમારે બનેલી ઘટના કહું, હમણાં 2-3 વર્ષ પહેલાં એક ઘટના બની. એક ભાઈ મારી આગળ એમ રડ્યા, 28-30 વર્ષના ભાઈ હતા, લગભગ 35-1 વર્ષના. મને કે સ્વામી, આજે હું બહુ દુઃખી થઈ ગયો. કેમ? સ્વામી, મારી નોકરી એ પ્રકારની છે, હું બેંક, હું એક કંપનીમાં, પ્રાઇવેટ કંપનીમાં મેનેજર છું સ્વામી, મારો 60,000 રૂપિયા પગાર છે સ્વામી. મને રવિવારે પણ ઘણી વખત શેઠ બોલાવે, હવે રવિવારની એક રજા હોય પણ શેઠ આગલે દાડે કહી દે કે તમારે કાલ ઓવર ટાઈમ છે, આવવાનું છે, ઓવર ટાઈમ ભરવા આવવાનું છે. સમજ્યા સ્વામી? મને દર, મારો મને દર દર ઓવર ટાઈમના રવિવારે જાઉં ને એટલે 2500 રૂપિયા કેશ આપી દે, વધારાના 2500 રૂપિયા કેશ આપી દે સ્વામી. અરે સ્વામી, 25,000 રૂપિયા કેશ આપી દે, મહિને 60,000નો પગાર એટલે સ્વામી મને 2500 રૂપિયા કેશ આપે, રોજનો 2000 પગાર છે, 2500 રૂપિયા કેશ આપે સ્વામી. મને એની લાલચ, હું લોભમાં લોભમાં રવિવારે પણ હું જઉં, મારો દીકરો હું ઘેર, મને રવિવારે જ મળે સ્વામી, એને રજા હોય, બાકી રોજ અવાર સ્કૂલે જતો રહ્યો હોય, હાંજે આવતાર હોઈ ગયો હોય સ્વામી, ઘેર આવું ત્યારે મને એક રવિવારે મળે ને કેક પપ્પા બધાના છોકરાઓને એના પપ્પા ફરવા લઈ જાય, બીજે લઈ જાય સ્વામી, પપ્પા મને ક્યાંક તો લઈ જાઓ, પપ્પા મને ક્યાંક તો લઈ જાઓ. હું એને પ્રોમિસ કરું કે બેટા આવતા રવિવારે લઈ જઈશ, બેટા આવતા રવિવાર. પપ્પા તમે ખોટું બોલો છો, દર રવિવારે આવતા રવિવારે આવતા રવિવાર કરો, મને લઈને જ જતા રડે બિચારો. આ રવિવારે કે સ્વામી મેં એને પ્રોમિસ કરી હતી કે હું તને લઈ જઈશ, આપણે બગીચામાં જઈશું, કાંકરિયા જઈશું, અહીં જઈશું, ત્યાં જઈશું. સ્વામી મને એને પકડ્યો, હું જતો હતો ને, આવીને કે પપ્પા પપ્પા નથી જવાનું, બારણા માડો ઉભો રહ્યો, પપ્પા તમે કહેતા હતા રવિવાર લઈ જઈશ, બેટા આજે મારો ઓવર ટાઈમ છે, રહેવા જવા દે ને બેટા. મને કહ્યું પેલો નાનકડો 6 વર્ષનો 5 વર્ષનો બાળક શું કહે છે સાંભળજો. આ ભાઈ કે સ્વામી મને 5 વર્ષનો મારો મુન્નો એમ કહે છે, પપ્પા તમે રડતો રડતો બોલે, પપ્પા તમે જાઓ છો તો તમને આ ઓવર ટાઈમ એટલે શું, એમાં શું મળે? તો કે બેટા 2500 રૂપિયા મળે, 2500 રૂપિયા મળે. પપ્પા બેસો, એક મિનિટ બેસો, મને સોફા પર પપ્પા એક મિનિટ બેસજો, હું ઘરમાં જઈને આવું છું. અંદર એનો ગલ્લો હતો, પેલો માટીનો, પેલો હોય ને પેલો બચત બેંક જેવું કરે ને છોકરા, પેલું શું એને કહે છે છોકરાઓ, હે કઈ બેંક કે મની બેંક એવું કંઈક, એનો ગલ્લો હતો ને પેલો માટીનો, એ લઈ આવ્યો દોડતો દોડતો, આવીને મારી આગળ પછાડ્યો, પછાડીને કે લો પપ્પા, એમ કે નોટો બધી એની, એને કોઈ મહેમાનોએ આપેલી નોટો, અંદર સેવિંગ કરેલી વાંચવેલી, એને બધી નોટો ખોવો ભાઈ, લો પપ્પા 2500 રૂપિયા બસ, હવે તો મને આજે ફરવા લઈ જાઓ, તમારે 2500ની જ જરૂર છે ને, લો 2500 બસ. સ્વામી મારી આંખ ખુલી ગઈ, હું રડી પડ્યો કે બાળકને એના પૈસાની કરતા તે મને પૈસાની કિંમત વધુ છે, એને જો ને એના પૈસામાં મોહ નથી એટલે મને કે લો પૈસા લઈ લો, પણ મારી જોડે તમે મને સમય આપો. મુક્ત, એક ઘરની એક બાળકની વાત નથી, તમારા સર્વેના બાળકો તમારી પાસે સમય માગે છે. એ ભાઈ કે મારી આંખ તો ખુલી ગઈ, હું તમને પ્રશ્ન પૂછું છું, તમારી કોઈની આંખ ખુલી? હું અહીંયા તમારી આંખ ખોલવા માટે આ વાત કરું છું, એ ભાઈની તો ખુલી ગઈ તે દાડાની. મુક્ત, સમય જે બાળકોને તમારી હાથ પગ છે તમારા કાલના, એને સમય આપો. અને એટલું જ નહીં, તમારા વાલીને પણ તમે સમય આપો. તમારા ઘરડા મા બાપ હોય તો એમની જોડે 5 મિનિટ હું તો કહું છું રોજ જઈને બેસો, અને પપ્પા કેમ છો, મમ્મી કેમ છો, બા કેમ છો, જે કહેતા હોય. મુક્ત, એ રાજીના રેડ થઈ જશે. બોલો, 100% વાત કરું છું. મુક્ત, ત્રીજું પોઈન્ટ, પ્રેમ આપો. સુખી થવા માટે તમારા બાળકોને પ્રેમ આપો. એ પ્રેમના ભૂખ્યા છે. જે ઘરમાં દીકરા દીકરીઓ ભાગી જતા હોય એનું કારણ ઘરમાંથી પ્રેમ નથી મળ્યો, એટલે એને પ્રેમ નથી મળ્યો. ઘરમાં પ્રેમ નથી મળ્યો તો બહાર પ્રેમ શોધવાના, બગીચામાં શોધશે, કોલેજમાં શોધશે, સ્કૂલમાં શોધશે. એને પ્રેમ આપો, એ પ્રેમના ભૂખ્યા છે તમારા. એટલું જ નહીં, હું તો તમને એથી આગળ કહું છું, તમારા એ જ રીતે તમારા વાલીની સાથે પણ તમે, એને પ્રેમની જરૂર છે. તમારા વડીલ હોય ઘરમાં, એને પ્રેમના ભૂખ્યા છે. આજના વાલીઓ પણ બિચારા એમ કહે છે કે સ્વામી અમારો દીકરો અમારી જોડે બોલતો નથી, નોકરીને ધંધો, નોકરીને ધંધો. તમે કેટલા જવાબ આપો છો મને,
કે તમે તમારા વાલીને રોજ પગે લાગતા હોય, તમારા વડીલ ઘરમાં હોય એમને નીચે નમીને પગે લાગતા હોય, એક દિવસમાં એક ટાઈમ પણ નીચે નમીને પગે લાગનારા કેટલા જરા આંગળી ઊંચી કરશો? આવડી મોટી સભામાં મને 25-50 આંગળીઓ ઊંચી થાય છે. હું તો ધન્યવાદ આપું છું, જેટલા આંગળી ઊંચી કરી એમને હું તાળીથી વધાવું છું. પરંતુ તમારા બાળકો તમને પગે લાગે દિવસમાં એક વખત, એવું તમને ગમે? કેટલાને ગમે આંગળી ઊંચી કરો છો? તમને ગમે છે કે તમારા બાળકો તમને પગે લાગે? એ ક્યારે લાગશે ખબર છે? તમે લાગશો ને તો એ લાગશે. તમારું જોઈને શીખશે ભાઈઓ. તમારા ઘરનો રિવાજ જ નથી પગે લાગવાનો. એ કેવી રીતે લાગે પગે લાગશે તમને? જો તમને તમારા બાળકો પગે લાગે એવું ઈચ્છતા હોય તો તમે તમારા વાલીઓને વડીલોને પગે લાગો દિવસમાં એક વખત. પપ્પા મમ્મી જેસુને નીચે નમીને પગે લાગો. જરૂર તમને તમારા બાળકોને કહેવું નહીં પડે. તમારા ઘરમાં પુત્ર વધુ પરણીને આવશે ને સમજ કહેવું નહીં પડે કે આપણા ઘરમાં રિવાજ છે. જોઈને લાગતા થઈ જશે. ભક્તો સુખી થવાનો ઉપાય છે, કરજો. જુઓ આટલું કરી જુઓ. બીજો પ્રશ્ન પૂછો છો, સાચો જવાબ આપજો. તમારા મા બાપ માંદા સાજા હોય, કેટલા આમાં બેઠેલા મા બાપને માંદા સાજા હોય ત્યારે માથું દબાવતા હોય, પગ દબાવતા હોય, દવા આપતા હોય, પાણી આપતા હોય, કેટલા છો? આંગળી ઊંચી કરો. ચલો એટલાને હું તાળીથી વધાવું છું. મુક્તો તમે નથી કરતા, તમારા બાળકો તમને પગ કેવી રીતે દબાવશે? માંદા સાજા હશે, કેવી રીતે પાણી આપશે? આપણી ઈચ્છા છે પાણી લેવાની, તમે નથી કરતા, કેમ કરશે? ત્રીજો પ્રશ્ન એક પૂછું છું, છેલ્લો પ્રશ્ન. તમારા મા બાપ, જો આ પ્રશ્નનો જવાબ નથી માગતો તમને, હું પ્રશ્ન પૂછું છું પણ જવાબ નથી આપવાનો તમારો, કારણ કે આબરૂનો સવાલ છે. કેટલા પોતાના મા બાપને ક્યારેક ટડકાવ્યા છે? નહીં, જવાબ નથી માગતો, આંગળીના ઊંચી કરતા ભૂલમાં. મુક્તો તમે ટડકાવતા જોઈને તમારા બાળકો એ જ શીખશે, એ જ શીખશે. તમને તમે ટડકાવો છો, તમને કાલે મારશે. આ બધું ઘરમાંથી શીખે છે. સુખી થવા માટે મુક્તો મા બાપની સેવા કરજો. યુવાનોને વિનંતી કરું છું, ગમે તેવા મા બાપ છે પરંતુ તમે એની સેવા કરજો. મા બાપ છે, આફ્ટર ઓલ એ તમારા મા બાપ છે. કોઈ દિવસે તમારાથી વિમુખ ન થાય, દુઃખી ન થાય, ધ્યાન રાખજો, તો ભગવાન રાજી થશે. અને છેલ્લી વાત કહેવી છે મારે, ચોથો મુદ્દો મુક્તો બહુ જ અગત્યનો. આ બધાનો આધાર છે સત્સંગ ઉપર. સત્સંગ રાખજો, સત્સંગ રાખજો, સંતોનો સમાગમ રાખજો, તો આ બધું રહેશે. એનાથી જ સુખિયા રહેવાય છે, એનાથી જ સંસ્કારો આવે છે, એનાથી જ બ્રેક વાગે છે, એનાથી જ પાછા વળાય છે, એનાથી જ મોક્ષનો માર્ગ ખુલ્લો થાય છે. તમને સંતો પાસે એ જ પારકીમાં કાન વીંચશે તમારા. બાકી આજના જમાનામાં કોઈ છોકરાએ તમને કહેશું નહીં, તમે બાળકોને નહીં કહી શકો, એ તો સંતોના જોગમાં હશે, સત્સંગના જોગમાં હશે તો સુખિયા રહેવાશે. અને એવા સંતોના આશીર્વાદ, મોટા પુરુષ કોઈ સંતો હશે, મોટા પુરુષ હશે, એની કૃપાથી આપણું તંત્ર સરસ ચાલશે. માટે સત્સંગ રાખજો સદાય, સુખી થવું હોય તો. મુક્તો અમે કંઈ કહેવા જોયા છે કે જે સત્સંગના યોગે સર્વે પ્રકારે સુખી હોય. આજે મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું. મુક્તો ચાર વાત, દુઃખી ના થવાના ચાર કારણો, અહંકાર, કુસંપ, વ્યસન, કુસંગ, આ ચાર સુખી થવાના ચાર ઉપાય. એક, સંતોષી જીવન જીવો, કર્મમાં સમય આપો, સૌને પ્રેમ આપો અને સત્સંગ રાખજો. સત્સંગ સર્વ સુખનું મૂળ છે, સત્સંગ. આજે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું છું. અહીં સ્વયં ભગવાન સ્વામિનારાયણ બિરાજ્યા છે, એમના દિવ્ય પુરુષ બિરાજ્યા છે. મુક્તો પ્રાર્થના કરું છું, એ દિવ્ય પુરુષને આપણા બધા વતી પ્રાર્થના કરું છું. મુક્તો છેલ્લી એક વાત કહી દઉં, એક ગેરંટી સાથેની વાત કરી દઉં, ગેરંટીની વાત કરું છું. મુક્તો તમારા બધાય સંબંધી, જેને તમે તમારા તમારા મારા મારા માનો છો, આપણી ભારતીય સંસ્કૃતિ છે, સ્ત્રી જ્યારે પુરુષનું મૃત્યુ થાય ત્યારે સ્ત્રી ક્યાં સુધી જઈ શકે? ઘરના નાકા સુધી અથવા તો સોસાયટીના ઝાંપા સુધી. અને પુરુષ ક્યાં સુધી જઈ શકે? સ્મશાન સુધી. ત્યાં તમને બધા વિદાય આપવા આવશે, આગળ કોઈ નહીં આવી શકે. મુક્તો અમે તમને ગેરંટી આપીએ છીએ, જ્યાં તમને બધા મૂકવા આવશે
ત્યાં સ્વામિનારાયણ ભગવાનને લઈને અમે તમને તેડવા આવશું મુક્તો. પરંતુ શરત એક જ છે. કઈ શરત? એન્જિન સાથે ડબ્બો જોડાયેલો રહે, એમ જોડાયેલા રહેજો તો ડબ્બો ગમે એટલો ખકડી ગયેલો હશે તો પણ એન્જિન સાથે પહોંચી જશે. મહાપ્રભુને પ્રાર્થના કરો કે હે મહારાજ, બસ આજે બધા આવ્યા છે, જેની જેની ઉપર તમારી દ્રષ્ટિ પડી છે એ બધા એની ઉપર ખૂબ કૃપા કરજો, ખૂબ કરુણા કરજો. હે મહારાજ, હે બાપા, હે ગુરુવર્ય પરમજે બાપજી, આ બધા એની ઉપર કૃપા કરજો. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હોં.